વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. હું અસારા ઠોર. હવે આજે આપણે જોઈએ ચેપ્ટર 2નું સ્વાધ્યાય, કે જે આપણું બાકી હતું તેનું આપણે એકવાર જોઈ લઈએ. તો નીચે આપેલ ઉદાહરણને આધારે વાક્ય બનાવો. અહીંયા જે પ્રકારનું ઉદાહરણ આપેલું છે આપણે એવી જ રીતે અહીંયા વાક્ય જે છે એ બનાવવાના થશે. જુઓ અહીંયા ઉદાહરણ, કે ધાવકઃ શીઘ્રં ધાવતિ. એનું ઉદાહરણ છે અહીંયા કે ધાવકાઃ શીઘ્રં ધાવંતિ. બરાબર. હવે એના પછીના જેટલા પણ વાક્યો આપ્યા છે એ બધા જ વાક્યોને તમારે જે રીતે ઉદાહરણ આપ્યું છે એવી રીતે તમારે બનાવવાના થશે. ઉદાહરણ તરીકે મેં તમને કહ્યું, એ સિવાય હું તમને એક બીજું વાક્ય પણ કહું છું. ત્યાર પછીના જે વાક્યો છે એને તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા તો તમારી નોટબુકની અંદર જાતે કરવાના થશે. આ હું અહીંયા જે કંઈ સ્વાધ્યાય આપું તે બધું તમારે તમારી પાકી નોટમાં લખવાનું છે. માનવઃ ક્રીડાં પશ્યતિ. તો અહીંયા થશે એનું વાક્ય કે માનવાઃ ક્રીડાં પશ્યંતિ. બરાબર. આપણે તમારે વાક્ય જે છે તમારે આવી રીતે બનાવવાનું થશે. હવે જોઈએ બીજું. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નોના જવાબ જે છે એ બધા પાઠને આધારે જ આપવામાં આવ્યા છે. તો પહેલો સવાલ છે, બધા સવાલના જવાબ તમારે સંસ્કૃતમાં જ આપવાના છે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતિ. તો વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. બરાબર. પાઠ વાંચો ને એટલે તમને આન્સર મળી જશે. આ કિમ કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ જે આન્સર આવતો હોય તે લખી અને વાક્ય પૂરા વાક્યમાં લખવાનું. પછી છે ધાવકાઃ કિમ કુર્વંતી, એટલે કે બાળકો શું કરે છે. તો ધાવકાઃ પ્રયત્ન પૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. પછી છે વિદ્યાલયે કા ક્રીડા ચલંતી. તો વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપણ ક્રીડા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રીડા ચ ચલંતી. પછી છે જીવને કસ્ય મહત્વમ અસ્તિ. તો જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. પછી છે ખેલઃ કસ્યાર્થ સહાયામ કરોતિ. તો ખેલઃ સર્વાંગી વિકાસાર્થ સહાયામ કરોતિ. બરાબર. આ પાંચ પ્રશ્નોના જવાબ છે. આમ તો હું તમને પેમ્પલેટમાં અપલોડ કરીશ જ, પણ જેની પાસે પેમ્પલેટ નહીં આવે એ પાઠમાંથી અથવા તો તમારી ટેક્સ્ટબુકમાંથી જોઈને પૂરું કરી દે. પછી છે પ્રશ્ન 3, નીચેના ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ આધારે વાક્યનું પરિવર્તન આપણે કરવાનું છે. રાધા આગચ્છતી. તો અહીંયા છે રાધા આગમિષ્યતી. હવે અહીંયા છે સબાના વડતી. તો અહીંયા શું છે વાક્ય, સબાના વડિષ્યતી. મોહસિના ચલતી. તો અહીંયા મોહસિના ચલિષ્યતી. રમેશ ખાદતી. રમેશ ખાદિષ્યતી. વેદમ કઠયતી. વેદ કઠસ્યતી. કહેવાનો અર્થ છે કે તમારે આખું સ્વાધ્યાય જે છે તમારી પાકી નોટની અંદર વ્યવસ્થિત કરવાનું છે. મેં આના પહેલાં શબ્દાર્થ પણ તમને આપ્યા છે, રમતનું ચિત્ર દોરવાનું છે તેનું પણ મેં તમને ફોટો પાડીને મોકલાવ્યો છે. તમારે આખું સ્વાધ્યાય વ્યવસ્થિત પાકી નોટની અંદર પૂરું કરવાનું થશે. થેન્ક યુ.